हूँ डॉक्टर पल्लू मलावाला। आपणा कम्युनिटी ने सुरक्षित राखवा माटे एक महत्वपूर्ण संदेश आपवा मागू छू। न्यू साउथ वेल्स रेग्युलेशन्स ना हिसाबे आपणे शारीरिक अंतर राखवो जोईए अने स्वच्छता राखवी जोईए। एने माटे આપણે એકબીજાને, આપણા કુટુંબને કે આપણા મિત્રોને મળીએ તો 1.5 મીટરનો અંતર તો રાખવો જ જોઈએ, અને હાથ જેટલી વખત તમારાથી ધોવાય અને એટલીસ્ટ 20 સેકન્ડ એક વખતે તમે જો કરી શકો તો, અને જેટલી વખત તમે કરી શકો એટલું તમારે ટ્રાય કરવાનું। તમે જો હાથ ધોવાની ફેસિલિટી ના હોય તો તમે હેન્ડ સેનિટાઈઝર પણ વાપરી શકો છો। તમારાથી કોઈને ચુંબન કરવાનું કે ગલે મળવાનું કે હાથ શેક કરવાના એ અલાઉડ નથી તમારા માટે। તમારે જો કોઈ પણ ગળામાં દુખતું હોય કે તમે ખરાશ હોય ગળામાં, કે તમારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, કે તમારે ખાંસી હોય, ઉધરસ હોય, અને તમારે જો તાવ આવતો હોય કારણ વગર, તો તમારે કોરોના વાયરસના ટેસ્ટ કરાવવા જોઈએ। અને તમે એને માટે તમારા જીપીના ક્લિનિકમાં તમે ફોન કરી શકો, નહીં તો તમે જે નેશનલ હેલ્થ ક્લિનિક છે, સરકારી ક્લિનિક, એમાં તમે ફોન કરીને તમે ત્યાં જઈ શકો। એને માટે તમારે આ જે વેબસાઇટ છે www.nsw.gov.au/covid-19, એ તમને ઇન્ફોર્મેશન આપશે। તમારે જો માંદા હો તો તમે કોઈને મળી ના શકો, અને તમને જો કહેવામાં આવ્યું હોય કે તમે આઇસોલેટેડ છો તો તમારે કોઈના ત્યાં જવાય નહીં, અને તમે કોઈ વિઝિટર્સ તમારે ત્યાં આવી ના શકે। તમે જો બીજું હેલ્પ ઇન્ફોર્મેશન જોઈતું હોય તો સ્પેશિયલી કોરોના વાયરસ હેલ્પલાઇન છે, જે 1800-02-00-80 એ લાઇન પર તમે વાત કરી શકો। તમે જો કઈ બીજી ભાષા બોલતા હો તો ઇન્ટરપ્રિટર માટે TIS એ 13-14-50, એટલે 1314-50 પર તમે ફોન કરી શકો, અને તમને કઈ ભાષા બોલો છો એ તમે વાત કરી શકો। આપણે બધાએ સાથે મળીને જ આ કમ્યુનિટીને આપણે એકદમ સુરક્ષિત રાખવાની છે।